નિત્ય સમને સમજવા માટે એક ક્ષમતા લઈએ અહીં આપણી પાસે ક્ષમતા છે પહેલા કાઉસમાં એ વત્તા ત્રણ બીજા કંશમાં એ વત્તા બે બરાબર એનો વર્ગ વત્તા પાંચ એ વત્તા છ અહીં આપણે આ ક્ષમતાની બંને બાજુઓ માટે એ બરાબર ચાર લઈએ સૌ પ્રથમ ડાબી બાજુ બરાબર પહેલા કાઉશમાં એ વત્તા ત્રણ અને બીજા કાઉસમાં એ વત્તા બે અહીં એને બદલે ચાર કિંમત મૂકીએ તો પહેલા કાઉસમાં ચાર વત્તા ત્રણ અને બીજા કાઉશમાં ચાર વત્તા બે થાય એટલે કે ચાર વધતા ત્રણ એ સાત થાય અને ચાર વત્તા બે એ છ થાય હવે સાત અને છનો ગુણાકાર એટલે બેતાલીસ થાય આમ ડાબી બાજુની કિંમત આપણને બેતાલીસ મળશે એ જ રીતે જમણી બાજુ બરાબર એનો વર્ગ વધતા પાંચ એ વત્તા છ લઈએ અહીં એ બરાબર ચાર મૂકીએ તો ચારનો વર્ગ વધતા પાંચ ગુણ્યા ચાર વત્તા છ એટલે કે ચારનો વર્ગ સોળ થાય પાંચ અને ચારનો ગુણાકાર વીસ થાય અને છ એ ત્રણેયનો જો આપણે સરવાળો કરીએ તો સોળ વધતા વીસ વધતા છ એટલે કે જવાબ બેતાલીસ આવે આમ જમણી બાજુની કિંમત પણ બેતાલીસ મળી આમ એ બરાબર ચાર માટે આ ક્ષમતાની બંને બાજુની કિંમતો સરખી જ છે કાઉશમાં એ વધતા ત્રણ અને બીજા કાઉસમાં એ વધતા બે બરાબર એનો વર્ગ વત્તા પાંચ એ વત્તા છ આ ક્ષમતાની બંને બાજુઓ માટે એ બરાબર ઋણ લઈએ તો ડાબી બાજુ બરાબર પહેલા કાઉશમાં એ વધતા ત્રણ અને બીજા કાઉસમાં એ વધતા બે જ્યાં એ બરાબર ઋણ સાત કિંમત મૂકીએ તો ઋણ સાત વત્તા ત્રણ બીજા કાઉશમાં ઋણ સાત વત્તા બે થશે એટલે કે ઋણ સાત અને ત્રણનો સરવાળો ઋણ ચાર થાય એ જ રીતે ઋણ સાત અને બેનો સરવાળો ઋણ પાંચ થાય હવે ઋણ ચાર અને ઋણ પાંચ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર ધન થશે એટલે ઋણ ચાર અને ઋણ પાંચનો ગુણાકાર વીસ થશે આમ ડાબી બાજુની કિંમત વીસ મળે છે આ જ રીતે જમણી બાજુ બરાબર એનો વર્ગ વધતા પાંચ એ વત્તા છ જેમાં એ બરાબર ઋણ સાત લઈએ તો ઋણ સાતનો વર્ગ વત્તા પાંચ ગુણ્યા ઋણ સાત વત્તા છ થાય હવે ઋણ સાતનો વર્ગ ઓગણપચાસ અને પાંચ અને ઋણ સાતનો ગુણાકાર ઋણ પાંત્રીસ થશે હવે ઓગણપચાસ ઓછા પાંત્રીસ વત્તા છ ની કિંમત વીસ થશે આમ જમણી બાજુની પણ કિંમત વીસ થાય છે એટલે કે એ બરાબર ઋણ સાત માટે આ ક્ષમતાની બંને બાજુની કિંમતો સરખી છે આ અહીં તારવી શકાય કે એની કોઈ પણ કિંમત માટે આપેલ ક્ષમતાની ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે આમ એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે આ ક્ષમતા સાચી હોય તો તેને નિત્ય સમ કહેવાય આમ પહેલા કાઉસમાં એ વધતા ત્રણ અને બીજા કાઉશમાં એ વધતા બે બરાબર એનો વર્ગ વધતા પાંચ એ છ એ એક સમ સમજે સમીકરણ વિશે થોડું જાણીએ તો સમીકરણ તેના ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સાચા હોય છે તે જે તે ચલની બધી જ કિંમત માટે સાચા હોતા નથી જેમ કે સમીકરણ એનો વર્ગ વત્તા પાંચ એ વત્તા છ બરાબર વીસ એ એ બરાબર બે માટે જ સાચું છે પણ એ બરાબર ઋણ ચાર કે એ બરાબર શૂન્ય સાચું નથી આ ચકાસણી આપ જાતે કરો